વર્લ્ડ કપ છે તે વર્લ્ડ કપની ટ્રોફી અને ભારત માતાની છે તે ઝાંગી દર્શાવવામાં આવી છે. તાજેતરમાં જે ભારતીય ટીમે છે તે સુંદર પરફોર્મન્સ કર્યું છે અને વર્લ્ડ કપ T20નો જીત્યો છે. વાત કરીશું ટ્રકને સુશોભિત કરનાર એસોસિએશન સાથે. આપનું નામ? પૃથ્વી રાણા. સર, શું કહેશો જે થીમ રાખવામાં આવી છે, કેવી રીતે આ થીમ પસંદ કરી, શું કહેશો? આજે પબ્લિકમાં એક ઉત્સાહ છે કે 17 વર્ષ પછી આપણું ભારત T20 વર્લ્ડ કપમાં વિજેતા બન્યું છે. તે બદલ આજે તમને રથયાત્રા મોટા ભાગે T20 વર્લ્ડ કપની થીમ ઉપરના ઘણા બધા ટેબ્લો જોવા મળશે. દરેક ટેબ્લોમાં તમને અલગ અલગ વિવિધ જાતના ટેબ્લો જોવા મળશે. તમને સૌથી વધારે ક્રેઝ T20 વર્લ્ડ કપનો હાલમાં ચાલી રહ્યો છે, એટલે અમે T20 વર્લ્ડ કપ પ્રમાણે આગળ વધ્યા હતા. અચ્છા, તમારું કયું એસોસિએશન છે, ક્યાંથી છે અને કેટલા વર્ષથી તમે આ રીતે ભાગ લેતા આવો છો રથયાત્રામાં? અમારે છેલ્લા 56 વર્ષથી રતનપુર યુવક મંડળ તરીકે કટારો પોતાનો નીકળે છે, જેમાં અમે નાના છોકરાઓ માટે રમકડાં લાવીએ છીએ, બિસ્કિટના પેકેટો લાવીએ છીએ, ચોકલેટ લાવીએ છીએ, 1000 કિલો મગ લાવીએ છીએ, પછી 100-200 કિલો જેટલા જાંબુ આપણે લાવીએ છીએ, કાંકડી ટામેટા બધું લાવીએ છીએ આપણે, તેમ કરીને ભાવિક ભક્તોને આપણે વેચતા હોઈએ છીએ પ્રસાદી. તો ભારત માતા પણ જે બન્યા છે, તમે શું કહેશો? ભારત માતા અને વર્લ્ડ કપ ભારતનું નામ ક્રિકેટ ટીમ રોશન કરી રહી છે. ક્રિકેટ એક અત્યારે લોકોમાં ખૂબ જ પ્રિય રમત છે. ભારત માતા બનવું એક દેશ માટે સારું એવું સાબિત થઈ શકે છે કે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે આ વર્ષની જે કારઝાર ગરમીમાં આપણા નોજવાન સેનાનીઓ છે એ આવી ગરમીમાં એવી રીતે રક્ષા કરતા હોય છે, તો આપણે ભારત માતા બનવું એક સારું એવું સ્વરૂપ કહેવાય. જે રથયાત્રા છે તે રથયાત્રામાં અવનવી જે સુશોભિત ટ્રકો છે તે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની રહી છે, ત્યારે જે રતનપુર યુવક મંડળ દ્વારા T20 વર્લ્ડ કપને લઈને જે થીમ પસંદ કરવામાં આવી છે તે પણ છે તે લોકોનું આકર્ષણ.